હેલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સીમિત પ્રક્રિયક એટલે લિમિટિંગ રિએજન્ટ એના વિશે અભ્યાસ કર્યો હતો, એના દાખલાઓ ગણ્યા હતા, ક્યાં લિમિટિંગ રિએજન્ટ વાપરવો, ક્યારે લિમિટિંગ રિએજન્ટનો ઉપયોગ થાય, આ બધી જ વાતો આપણે ગયા લેક્ચરની અંદર કરી છે, ક્લિયર. અને તમે એના સિવાયના ઘણા બધા દાખલાઓ સોલ્વ પણ કર્યા હશે એવી હું આશા રાખું છું. આજે આપણે એકદમ નવા ટોપિક ઉપર આગળ વધવાના છીએ અને તે ટોપિકનો ઉપયોગ રસાયણ વિજ્ઞાનની અંદર ખૂબ જ મહત્વનો છે. આજે આપણે શું ભણવાના છીએ? તો આજે આપણે ભણવાના છીએ દ્રાવણોમાં પ્રક્રિયા, અથવા તમે દ્રાવણોની અંદર તત્વયોગમિતિ એવું પણ કહી શકો છો. તો શું છે આ દ્રાવણોની અંદર તત્વયોગમિતિ કે પ્રક્રિયાઓ, એની આપણે વાત કરીએ. જો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું, સમજો, આપણે ત્રણ ગ્લાસ લીધા છે અને ત્રણ ગ્લાસની અંદર સરખું પાણી ભરેલું છે, બધાની અંદર 50 ml પાણી ભરેલું છે, ક્લિયર. પહેલો જે ગ્લાસ છે એ ગ્લાસની અંદર તમે કેટલી ચમચી, એક ચમચી ખાંડ નાખો છો, કેટલી, એક. બીજા ગ્લાસની અંદર તમે 2 ચમચી ખાંડ નાખો છો, ત્રીજામાં તમે 3 ચમચી ખાંડ નાખો છો અને એને હલાવી નાખો છો, શું થશે? ખાંડ ઓગળી જવાની, ક્લિયર. હવે તમને કયું પાણી વધારે ગળ્યું લાગશે? તો એકદમ ઇઝી, ત્રીજો ગ્લાસ જેમની અંદર 3 ચમચી આપણે ખાંડ નાખી છે એ આપણને કેવું લાગવાનું, ગળ્યું લાગવાનું. કહેવાનો મતલબ રસાયણ વિજ્ઞાનની અંદર આજે તમે પદાર્થને દ્રાવ્ય કર્યો છે એ દ્રાવ્ય થયેલા પદાર્થની માત્રાને આધારે રસાયણ વિજ્ઞાનમાં જુદા જુદા પ્રકારના એમના એકમો છે. એમાં રહેલી જે દ્રાવ્યની માત્રા છે, પદાર્થનો જે જથ્થો અંદર ઓગળેલો છે, એ પદાર્થના જથ્થાને માપવા માટેના જુદા જુદા એકમો છે. જો હું શું કહેવા માગું છું, તમને એમ કહેવા માગું છું, આપણે આજે 3 ગ્લાસ લીધા હતા, એ 3 ગ્લાસની અંદર શું હતું? તો 3 ગ્લાસની અંદર આપણે પાણી સરખું લીધું હતું, ક્લિયર. અને એની અંદર આપણે 1 ચમચી, આમાં 2 ચમચી અને આમાં કેટલી, 3 ચમચી ખાંડ નાખી હતી. એનો મતલબ આની અંદર પદાર્થનો જે જથ્થો છે એ વધારે પ્રમાણમાં ઓગળેલો છે, સમજાય છે. અને આને માપવા માટે આપણે ઉપયોગ કરશું સાંદ્રતાનો. કોનો ઉપયોગ કરશું? અને આપણે કેના તરીકે દર્શાવીશું? આમાં જે પદાર્થનો જથ્થો ઓગળેલો હશે એને આપણે કેના તરીકે દર્શાવીશું? સાંદ્રતા તરીકે. કોના તરીકે? સાંદ્રતા. સમજો છો? તો આ ત્રણેયમાંથી સૌથી વધુ સાંદ્રતા કોની કહેવાય? તો આની કહેવાય, કેમ કે એની અંદર 3 ચમચી ખાંડ નાખેલી છે. અને આ જે સાંદ્રતા છે એ સાંદ્રતાને માપવા માટેના જુદા જુદા એકમો છે. તો એ એકમોનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાંનો પહેલો એકમ તમે જોઈ શકો છો કયો છે? મોલારિટી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે મોલારિટી અને નોર્માલિટી, આનો ઉપયોગ આપણે વ્યવહારુ જીવનની અંદર સૌથી વધુ પ્રમાણમાં કરશું. તમે જ્યારે ભવિષ્યની અંદર ઇન્ડસ્ટ્રીમાં જશો ત્યારે પણ આ બંનેનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં આવશે, ક્લિયર. ત્યાર પછી આપણે વાત કરીએ મોલારિટી, ફોર્માલિટી, પીપીએમ, આ પણ અગત્યનું છે, પાર્ટ્સ પર મિલિયન. ત્યાર પછી આપણે મોલ અંશ અને ટકાવાર પ્રમાણ, જેમાં પાછા 3 ભાગ પડશે. તમે પર્સન્ટેજ W/W એટલે વજનથી ટકાવાર પ્રમાણ, ત્યાર પછી પર્સન્ટેજ V/V એટલે કદથી ટકાવાર પ્રમાણ, અને W/V એટલે વજન કદથી ટકાવાર પ્રમાણ. સમજો છો? એટલે આ બધા એકમોના એક આપણે અભ્યાસ કરવાના છીએ. એક એક એકમને લઈ અને આપણે અભ્યાસની શરૂઆત કરીએ. ઓકે, તો આજના આપણા પહેલા સાંદ્રતાના એકમ તરફ આપણે આગળ વધીએ. પહેલો આપણો એકમ છે મોલારિટી. હમણાં જ આપણે વાત કરી કે મોલારિટીનો ઉપયોગ વ્યવહારુ જીવનની અંદર ઘણી બધી જગ્યાએ થાય છે, એટલે બહોળા પ્રમાણની અંદર વપરાતો આ એકમ છે. ખાસ યાદ રાખજો એનો એકમ, એની સંજ્ઞા શું છે. આ એકમની સંજ્ઞા છે એમ. શું છે? કેપિટલ એમ. શું સંજ્ઞા થશે એની? કેપિટલ એમ. ચાલો હવે એનો અર્થ સમજવાની આપણે ટ્રાય કરીએ. મોલારિટી એટલે શું થાય? તો 1 લિટર દ્રાવણમાં, દ્રાવણનું કદ કેટલું? 1 લિટર. 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલો જથ્થો એટલે કે મોલ. શું? મોલ. 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલો મોલ અથવા દ્રાવ્ય થયેલો જથ્થો, પણ કેટલો? મોલ જેટલો, 1 મોલ જેટલો. તો મોલારિટીનો અર્થ શું થાય? એના ઉપરથી એનું સૂત્ર શું બનશે? મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર. શું થશે? મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર, ક્લિયર. આ પહેલું આપણું સૂત્ર આવી ગયું, સમજો છો. ચાલો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો અહીંયા આપણને આપેલું છે 1 મોલર HCl નો અર્થ શું થાય? આ વ્યવહારુ જીવનની અંદર આપણે ઉપયોગ કરશું.
એક મોલર HCl નો અર્થ શું થાય? તો હમણાં જ આપણે વાત કરી કે 1 લિટર દ્રાવણમાં 1 મોલ જથ્થો એને 1 મોલર કહેવાય. શું કહેવાય? 1 મોલર. તો જો 1 મોલર HCl નો અર્થ શું થશે? 1 લિટર દ્રાવણમાં 1 મોલ HCl. શું થાય? 1 લિટર દ્રાવણમાં 1 મોલ HCl. સમજાય છે? હવે મારે 1 મોલ ની જગ્યાએ હું ગ્રામમાં લઉં તો કેટલું કહેવાય? તો જો વાંચો, 1 લિટર દ્રાવણમાં 36.5 ગ્રામ HCl, કેમ કે HCl નું આણ્વીય દળ કેટલું થાય? 36.5, એટલે 1 મોલ એટલે 36.5 કહેવાય ને. જો એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું, હજુ એક એક્ઝામ્પલ જો. સમજો કે એક ની જગ્યાએ આપણને એવું કીધું કે 2 મોલર NaOH. ચાલ, 2 મોલર NaOH. તો 2 મોલર NaOH નો અર્થ કરો શું થશે? 2 મોલર નો મતલબ શું છે? તો જો 2 મોલર નો અર્થ એવો થાય, 1 લિટર પાણીમાં, 1 લિટર પાણીમાં, અથવા તો પાણીની જગ્યાએ તમે શું વાપરી શકો? 1 લિટર દ્રાવણમાં 2 મોલ NaOH. કેટલા મોલ? 2 મોલ NaOH. ક્લિયર ને? સમજો છો ને? 1 લિટર દ્રાવણમાં 2 મોલ NaOH. ક્લિયર? અથવા તો તમને ગ્રામ ની અંદર પૂછેલું હોય તો NaOH નું આણ્વીય દળ કેટલું થાય? NaOH નું આણ્વીય દળ થશે 40. તો હવે આનું કરો, ગ્રામ ની અંદર કેવી રીતના લખી શકાય કયો મને? 1 લિટર, યસ, વેરી ગુડ, 1 લિટર દ્રાવણમાં કેટલા? 1 NaOH નું 40 થાય 1 મોલ નું, પણ અહીંયા 2 મોલ છે એટલે કેટલા આવશે? 80 ગ્રામ NaOH. હવે ખ્યાલ આવે છે? મોલર નો અર્થ સમજો છો હવે શું છે? 1 લિટર દ્રાવણ ની અંદર જે પણ મોલર આપણે દ્રાવણ બનાવવું હોય એટલા મોલ આપણે એના શું કરવા પડે? ઉગાડવા પડે. સમજો, આપણે એક એક્ઝામ્પલ લઈએ, એક દાખલો સોલ્વ કરીએ એટલે આપણને વધારે ધ્યાનમાં આવશે. ક્લિયર? આપણે સૂત્ર કયું યાદ રાખવાનું? મોલારિટીનું. આ મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર, હંમેશા આ જ યાદ રાખજો. ક્લિયર? હું પછી તમને સમજાવું બીજું સૂત્ર, આનું તારવતા શીખવાડીશ, પણ આપણે મનમાં શું રાખવાનું? મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર. ઓકે, ચાલો જો આ પહેલો દાખલો શું કીધું છે. 0.25 મોલ એક ધાતુ છે અને એ ધાતુનું 500 ml દ્રાવણ છે, તો ત્યારે મોલારિટી ગણો. જો મોલારિટી આપણે ગણીએ, એ કેવી રીતના ગણીએ? આપણી પાસે સૂત્ર છે. મોલારિટી બરાબર શું થાય? તો ભાઈ, મોલારિટી બરાબર થશે મોલ પ્રતિ લિટર. ક્લિયર ને? મોલ પ્રતિ લિટર. પણ અહીંયા જો, તો દ્રાવણનું કદ આપણને આપેલું છે એ ml માં છે, તો કઈ ચિંતા નહીં કરવાની. ml માંથી તમને લિટરમાં ફેરવતા આવડે જ છે. 500 ના છેદમાં શું મૂકી દેવાનું? યસ, ml માંથી લિટરમાં ફેરવવું હોય તો 1000 વડે શું કરી દેવાના? ભાગી દેવાના. ચાલો, 500 ભાગ્યા 1000 કરો, શું થાય? 0.5 લિટર આવી ગયો. ક્લિયર ને? આટલું ક્લિયર થઈ ગયું. ચાલો, હવે મૂકવાની અંદર મોલ આપેલા છે, હા, કેટલા છે? 0.25, અને લિટર આપેલું છે, આવી ગયું, કેટલું છે? 0.5. તો 0.25 ભાગ્યા 5 કરો, તમારો જવાબ શું આવશે? 0.5. અને અહીંયા પાછળ લખવાનું મોલર, અથવા તમે શું લખી શકો? કેપિટલ M. છે ને? એકદમ ઈઝી, એકદમ સિમ્પલ છે. ચાલો બીજો દાખલો સોલ્વ કરો, તો પોઝ લઈને સોલ્વ કરો, ફટાફટ આવડી જાય એવો છે. શું કર્યું તમે? 125 ml હતા, એને પહેલા કેમાં ફેરવી દો? 125 ના છેદમાં શું કરી દેવાનું? 1000. ક્લિયર? અને 125 ભાગ્યા 1000 કરો એટલે શું થશે? 0.125 થશે આટલા લિટર. ચાલો, આવી ગયો લિટર. 1 મોલર દ્રાવણ આપેલું છે અને મોલ શોધવાના છે, તો કઈ નહીં, મોલારિટીનું પહેલા સૂત્ર મૂકો, કેમ ના આવડે? શું કરશો? મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર. શું શોધવાના કીધા છે? મોલ શોધવાના કીધા. મોલારિટી આપેલી છે, હા, આ 1 મોલર ને મોલારિટી કહેવાય. શું કહેવાય? મોલારિટી. તો આ 1 બરાબર મોલ છેદમાં લિટર આપેલા છે. આ એરિયા જો, 0.125 મૂકો અહીંયા, 0.125, તો આનો ગુણાકાર એક સાથે થાય એટલે આપણા મોલ આવી ગયા કેટલા? મોલ બરાબર 0.125. આવડશે ને? છે ને એકદમ ઇઝી? આવી રીતના તમે સોલ્વ કરી શકો. જો હવે તમને અહીંયા છે ને મોલ ની જગ્યાએ સમજો આવું પૂછેલું હોય, મિલી મોલ શોધો. શું? મિલી મોલ શોધો. તો આ ખાસ ધ્યાનમાં રાખજો, ખાસ સમ ખાસ. કેમ? કારણ કે મિલી મોલ નો અર્થ છે તમારે દ્રાવણનું જે કદ છે એ દ્રાવણનું કદ ml માં લેવું પડે. કેમાં લેવું પડે? ml ની અંદર. સમજો, અહીંયા જે આપણે લિટરમાં ફેરવું ને, લિટરમાં નહીં ફેરવવાનું,
અને લીટરમાં ના ફેરવીને તમે ખાલી એમએલમાં રાખો અને જે મોલ મળશે ને એ મિલી મોલ મળે. કયા મળે? મિલી મોલ. કેટલા મળશે જોવો તો, અહીંયા લીટરમાં ફેરવવા સિવાય કરો ડાયરેક્ટ તો શું થાય? તો અહીંયા સીધું એવી રીતના થઈ જાય. આ તો મોલારિટી તો એક જ છે, એક બરાબર મોલ ના છેદમાં લીટરની જગ્યાએ એમએલ આવે ને. એમએલ કેટલા? એમએલ 125. એટલે 125 નો અહીંયા ગુણાકાર કરશો તો શું થશે? આ જે મોલ મળે છે આપણે લીધો એ એમએલ માં લીધો, ક્લિયર ને? એમએલ માં. અને એટલા માટે આનો ગુણાકાર કરો એટલે 125 જે મળે એ શું મળે? મિલી મોલ મળે. શું મળે? મિલી મોલ. એટલે આ વસ્તુને એક ધ્યાનમાં રાખજો, જ્યારે તમે લીટરે લ્યો ત્યારે મોલ જ મળશે. કેમ? કારણ કે મોલારિટીનું સૂત્ર જ છે મોલ પ્રતિ લીટર. પણ જ્યારે તમે આ લીટરની જગ્યાએ એમએલ માં લ્યો છો ત્યારે જે તમને મોલ મળે છે એ મોલ કયા હોય? મિલી મોલ હોય. કયા હોય? મિલી મોલ. ક્યારે? જ્યારે આ એમએલ માં લ્યો, મિલી લીટર ની અંદર લ્યો ત્યારે. ક્લિયર ને આટલું? ચાલો હવે જો, મેં તમને જ કીધું હતું આપણે જે સૂત્રનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવાનો છે એ સૂત્ર બીજું છે. આ સૂત્ર જ છે પણ આપણે આના ઉપરથી તારવીશું. સમજો કેવી રીતના? તો આપણી પાસે છે મોલારિટી. જોજો એકદમ ખાસ વ્યવસ્થિત રીતે, મોલારિટી જેને આપણે કીધું કેપિટલ એમ, બરાબર. ચાલો હવે જો, આ મોલ એટલે કયા મોલ? કોના મોલ? જે દ્રાવ્ય પદાર્થ છે એના. તો મોલનું એક સૂત્ર છે કયું? વજનના છેદમાં આણ્વીય દળ. છે કે નહીં? વજનના છેદમાં આણ્વીય દળ. તો જો મોલની જગ્યાએ હું શું લખી શકું? વજનના છેદમાં આણ્વીય દળ લખી શકું ને. તો આ મોલની જગ્યાએ વજનના છેદમાં આણ્વીય દળ લખું છું. જો તો કોનું વજન પહેલા મને કહો? દ્રાવ્યનું. તો આપણે અહીંયા ઉપર લઉં શું લખશું? દ્રાવ્યનું વજન, બરાબર. છેદમાં શું લખશું? યસ, હમણાં જ તમને કીધું એમ, શું? અણુભાર. પણ આ અણુભાર કોનો હશે? યસ, કોનો હશે? દ્રાવ્યનો. ગુણ્યા શું થશે? જો હજી આ તો એમનું જ છે લીટર, પણ જો તમારે લીટર ની અંદર ન લેવું હોય અને એમએલ માં લેવું હોય તો શું કરવાનું? તો જો અહીંયા લખવાનું કોનું એ આવશે? દ્રાવણ નું કદ. કોનું કદ? દ્રાવણ નું કદ. કેમાં? એમએલ માં. ખાસ યાદ રાખજો, આ ભૂલ નહીં કરતા. આપણે ત્રણ વસ્તુ ભણશું, દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. તો આ જે કદ છે એ કોનું છે? દ્રાવણ નું કદ છે. કોનું છે? દ્રાવણ નું કદ. અને આ દ્રાવણ નું કદ મળી ગયું એમએલ ની અંદર. જુઓ તમે અહીંયા આ લીટર માં લીધું હતું, અહીંયા એમએલ કર્યું એટલે શું કરવું પડે? છેદમાં હજાર કરવા પડે ને એમએલ માં લ્યો છો એટલે. તો એ હજાર ક્યાં જતા રહ્યા? ઉપર. એટલે અહીંયા ગુણ્યા હજાર થઈ જશે. એટલે આ સૂત્ર જે આવે છે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું બધી જગ્યાએ. મોલારિટીનું આ એક સૂત્ર, ક્લિયર. શું છે? દ્રાવ્યનું વજન. અહીંયા કેમાં આવશે વજન? ગ્રામમાં. કેમાં? ગ્રામ. દ્રાવ્યનું વજન ગ્રામમાં, એને ગુણ્યા હજાર, છેદમાં અણુભાર, ગુણ્યા દ્રાવણનું કદ એમએલમાં. ક્લિયર? ઓકે. તો આને રિલેટેડ જેટલા પણ દાખલાઓ છે એમને આપણે સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરીએ. તો ચાલો પહેલો આપણો દાખલો છે કોયડા નંબર 1.7, જેમાં તમને એવું કીધું છે કે 4 ગ્રામ એને હોય છે અને એને પૂરતા પાણીમાં તમે શું કર્યું? દ્રાવ્ય કર્યું અને 250 ml દ્રાવણ બનાવેલું છે. તો હવે જે દ્રાવણ બન્યું એની શું શોધવાની છે? મોલારિટી શોધવાની છે. તો મોલારિટી માટે આપણે સૂત્ર લખીએ છીએ. કયું? મોલારિટી બરાબર શું લખાય? યસ, કયો મને? દ્રાવ્યનું વજન. વજન આપણે કેમાં લખીએ? આને ગ્રામમાં, બરાબર. એને ગુણ્યા આપણે શું કર્યું હતું યાદ કરો? 1000. એના છેદમાં આપણે શું લખીએ? આણ્વીય દળ. કોનું આણ્વીય દળ? તો ભાઈ NaOHનું અણુભાર. અને એને ગુણ્યા આપણે શું કર્યું હતું? દ્રાવણનું કદ. પણ કેમાં? એમએલમાં. ક્લિયર ને? આ આપણો સૂત્ર છે. ચાલો જેટલી વસ્તુ તમને ખબર હોય એ આમાં મૂકી દો એટલે હમણાં જવાબ આવશે ફટાફટ. ચાલો, દ્રાવ્યનું વજન આપણને ખબર છે. હા, કેટલું છે જોવો તો, ગ્રામમાં જ છે એટલે કોઈ ફેરવવાની ચિંતા નથી. 4 ગ્રામ આવી ગયું. ચાલો પછી 1000 વડે આપણે ગુણી દઈએ એટલે 4 × 1000, છેદમાં અણુભાર. એને વચનો અણુભાર કેટલો થાય? ગણો ફટાફટ, કેટલો આવે છે? 23 + 1 = 24, 24 + 2 = 16 એટલે કેટલા થાય? 40. ગુણ્યા શું થશે? દ્રાવણનું કદ એમએલમાં. તો એમએલમાં જ છે, અહીંયા જુઓ મૂકી દો સીધું 250. ચાલો ભાગાકાર કરો, શું થશે? તમારો જવાબ આવશે સીધો 0.4 મોલર. ક્લિયર ને? આ એકદમ સિમ્પલ દાખલો છે અને આવી રીતના દાખલાઓ આપણે કરવાના હોય છે.
બોર્ડ ની અંદર આવી રીતના સિમ્પલ દાખલા પૂછી શકાય છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ જઈએ. શું કીધું છે આપણને જુઓ, 0.063 kg HNO3 છે અને એના 250 cc દ્રાવણ ની મોલારિટી. તો આ પહેલી વાત તો આપણને નવું એવું નવું લાગે કે આ સીસી એટલે શું. તો મિત્રો સીસી એટલે ક્યુબિક સેન્ટીમીટર કહેવાય. શું કહેવાય? ક્યુબિક સેન્ટીમીટર. એનો મતલબ છે સેન્ટીમીટર નો ઘન. શું કહેવાય એને? સેન્ટીમીટર નો ઘન. અને આપણે આગળ સૌથી પહેલા લેક્ચર બીજા લેક્ચર ની અંદર કે પહેલા લેક્ચર ની અંદર આપણે ભણ્યા હતા. શું ભણ્યા હતા? કે ભાઈ 1 cm નો ઘન હોય ને તો એને કેટલા કહેવાય? 1 mL કહેવાય. ક્લિયર ને? આપણે સૌથી પહેલા લેક્ચર ની અંદર ભણ્યા હતા, મને ખાસ યાદ છે. ક્લિયર? તો 1 cm નો ઘન એટલે 1 mL થઈ જાય. તો 250 cc બરાબર કેટલા થાય? 250 cc એટલે શું થશે? 250 mL થઈ જાય. હવે સમજાય છે? ક્લિયર ને? ચાલો હવે 250 mL આવી ગયા અને કિલોગ્રામ માંથી આપણે કેમાં ફેરવી દઈએ? 0.063 એને ગુણીએ આપણે કેટલા કરીએ? 1000. કેમ કે કિલોગ્રામ માંથી ગ્રામ માં ફેરવવું હોય તો 1000 વડે ગુણવાના. તો શું થશે? 63 ગ્રામ. બરાબર ને? 0.063 kg હતા એટલે કેટલા ગ્રામ થઈ ગયા? 63 ગ્રામ થઈ ગયા. તો ગ્રામ મળી ગયો, ml મળી ગયું. સીધું સૂત્ર મૂકો મોલારિટી નું. મોલારિટી એટલે હું અત્યારે m લખું છું. m બરાબર આપણે શું લખી શકીએ? વજન. તો વજન ને આપણે w કહીએ છીએ. શું કહીએ છીએ? w. હું તમને એક સૂત્ર આવી રીતનું પણ લખાવું છું. જો w ગુણ્યા 1000 બરાબર છેદમાં શું આવશે? અણુભાર. તો એને આપણે લઈએ છીએ mw, મોલેક્યુલર વેઇટ. શું કહેવાય ઇંગ્લિશમાં? મોલેક્યુલર વેઇટ એટલે આણ્વીય દળ. mw ગુણ્યા આપણે અહીંયા શું લઈએ? કદ. એટલે આપણે v લઈએ. v ને કહેવાય કદ અથવા વોલ્યુમ, પણ કેમાં? ml માં. બરાબર? આવી રીતના સૂત્ર પણ તમે બનાવી શકો છો. w ગુણ્યા 1000 ના છેદમાં mw ગુણ્યા v. ચાલો બધી કિંમતો મુકાવો ફટાફટ. શું છે w ની કિંમત? ઓકે, કિલોગ્રામ વાળી નહીં મૂકતા હો, કઈ મૂકવાની? ગ્રામ વાળી. 63 × 100. ચાલો નેક્સ્ટ mw મોલેક્યુલર વેઇટ કાઢો ફટાફટ. આનું 1 હાઇડ્રોજનનું 1, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16 × 48. 48 ને 1, 49 ને બીજા 14 એટલે કેટલું થશે? યસ, 63. ચાલો નેક્સ્ટ ગુણ્યા શું આવશે? વી. કદ કેટલું છે? 250. ઓકે ચાલો, 63 63 કેન્સલ, 1 1 મીંડું ગયું, 100 ભાગ્યા 25. શું જવાબ આવશે? 4 મોલર. છે ને એકદમ ઇઝી. તમે આમાં કન્ફ્યુઝન થયો દાદા, સર અહીંયા સીસી આપેલું છે કેમ થશે? તો સીસી યાદ કરવું પડે. સીસી એટલે શું થાય? સેન્ટીમીટર નો ઘન. શું બોલાય અને? ક્યુબિક સેન્ટીમીટર. ક્લિયર ને? ચાલો નેક્સ્ટ આગળના દાખલા તરફ આપણે જઈએ. ઓકે શું કીધું છે? જો પાછું અહીંયા નવું આવ્યું, ડીએમ નો ઘન. તો ડેસીમીટર નો ઘન કહેવાય. અને શું કહેવાય? ડેસીમીટર નો ઘન. 0.5 dm નો ઘન HCl નું 0.05 મોલર દ્રાવણ કેટલા મિલીગ્રામ HCl ધરાવે? આ તો કંઈક બીજું વિચિત્ર પ્રકારનું પૂછેલું છે. તો આવું જયારે પૂછાય ને ત્યારે જેટલું આપેલું હોય એની પહેલા લખી દેવાનું. શું કરી દેવાનું? લખી દઈએ. ચાલો જો, 0.5 dm એટલે જો અહીંયા તમને કીધું છે 1 dm બરાબર 1 લિટર થાય. તો એનો મતલબ શું આપેલું કહેવાય? કદ આપેલું કહેવાય. શું કહેવાય? કદ. તો આપણને કદ મળી ગયું છે. શું છે? કદ. બરાબર જો 1 dm હોય તો 1 લિટર કહેવાય, પણ 0.5 dm છે એટલે કેટલું થાય? 0.5 લિટર. કદ મળી ગયું. જેટલી વસ્તુ ખબર હોય એટલી લખી દેવાની. ચાલો પછી બીજું શું આપેલી છે? મોલારિટી આપેલી છે. શું આપેલી છે? મોલારિટી કેટલી છે? 0.05 મોલર. ક્લિયર? પછી શું કીધું છે શોધવાનું? જો હવે મિલીગ્રામ શોધવાના કીધા. મિલીગ્રામ એનો મતલબ છે. હવે બાકી શું રહ્યું મોલારિટીના સૂત્રમાં? વજન શોધવાનું બાકી રહ્યું. ક્લિયર ને? ચાલો હવે ફટાફટ મુકાવો, મને સૂત્ર મુકાવો. એમ બરાબર તમે શું લખો? ડબલ્યુ ગુણ્યા 1000 ના છેદમાં mw ગુણ્યા v. ક્લિયર છો? ચાલો હવે w આપણે શોધવાનો છે. ઓકે શું કરશું? m ની કિંમત આપણી પાસે છે કેટલી છે? 0.05. તો મૂકીએ આપણે 0.05 બરાબર. w આપણે શોધવાનો છે, તો એક કામ કરીએ, w ને સૂત્રનો કરતા બનાવી દો. ચાલો તો આ mw અહીંયા ગુણાશે આની સાથે. મોલેક્યુલર વેઇટ કાઢો. HCl નું કેટલું હોય? કેટલું હોય? 36.5. 36.5 ગુણ્યા, ચાલો વી કરો. વી કેમાં લેવાનો હોય? યસ, આમાં કેમાં લેવાનો? અહીંયા ml માં. ચાલો લ્યો, ml ની અંદર શું આવે છે તમારો જવાબ? ml ની અંદર આ 0.5 લિટર છે. 0.5 લિટર ને ml માં ફેરવો કેટલા થાય? 0.5 હોય, 0.5 એને તમારે ml માં ફેરવો હોય તો 1000 વડે ગુણવા પડે. ક્લિયર? તો 1000 વડે ગુણો એટલે શું થશે? તમારો જવાબ આવશે 500 ml.
ક્લિયર ને? ચાલો મૂકો અહીંયા, કેટલા એમએલ આવ્યા? 500 ml. છેદમાં શું આવશે? શું આવે? 1000. ચાલો ભાગાકાર કરો, શું જવાબ આવે છે? આ તમારો જવાબ આવશે W, અને એ કેમાં હોય? ગ્રામમાં. બરાબર ને? સૂત્રની અંદર આપણે W ગ્રામમાં લખીએ છીએ. જો અહીંયા ક્યાં ક્યાં લખેલું હતું? અહીંયા W કેમાં લીધો હોય? ગ્રામની અંદર આવ્યું, અહીંયા ગ્રામમાં લીધો હોય. ક્લિયર ને? ઓકે, ચાલો ભાગાકાર કરો, શું જવાબ આવ્યો? ઓકે, તમારો જવાબ આવશે 0.9125, રાઈટ? આ શું આવ્યો? ગ્રામ. પણ જો તમને શું કીધું છે, મિલીગ્રામ પૂછેલા છે, તો ગ્રામ માંથી મિલીગ્રામમાં જવું હોય તો શું કરવું પડે? યાદ કરો આપણો પહેલો લેક્ચર, ગ્રામ માંથી મિલી, મિલી એટલે 10⁻³, તો આપણે એવું લખતા આવી રીતના ખાલી જગ્યા કરીને, અહીંયા મિલીગ્રામ કેટલા મિલી, તો જે જે લખેલું હોય એ ક્યાં આવે? છેદમાં આવે. એનો મતલબ છે આના છેદમાં મિલીની રકમ શું હોય? મિલી એટલે 10⁻³ હોય, એ ઉપર જાય. એટલે 10 ની કેવી ઘાત થાય? +3, એટલે 1000 વડે શું કરી દેવાના? ગુણી દેવાના. ચાલો આને 1000 વડે ગુણો, શું જવાબ આવશે તમારો? તમારો જવાબ આવશે 912.5 મિલીગ્રામ. સમજાય છે? આપણો જવાબ જે આવ્યો તો એ ગ્રામમાં હતો, એને આપણે કેમાં ફેરવી દીધો? મિલીગ્રામની અંદર ફેરવી દીધો. ક્લિયર ને? તો આવી રીતના કરવાનું. ચાલો નેક્સ્ટ, એના પછી આપણે દાખલાની વાત કરીએ. શું કીધું છે જો? 6.3 ગ્રામ H2C2O4 × 2 × H2O, અને આને શું કહેવાય યાદ રાખજો? ઓક્ઝેલિક એસિડ કહેવાય. શું કહેવાય? ઓક્ઝેલિક એસિડ નું 0.01 મોલર દ્રાવણ બનાવવા કેટલા લીટર દ્રાવણ બનાવવું પડે? ચાલો આમાં હવે લીટર શોધવાનું કીધું, તો ગભરાવાનું નહીં. લીટર શોધવાનું કીધું હોય તો કશું કરવાનું નથી, સીધું પહેલા મોલારિટીનું સૂત્ર મૂકવાનું. ચાલો મોલારિટી બરાબર શું થાય? મોલારિટી બરાબર W ગુણ્યા 1000 ના છેદમાં MW ગુણ્યા V, પણ કાઉસમાં લખી દેવાનું. અહીંયા ML, અહીંયા ગ્રામ ભેગું લખવું હોય તો તમે લખી શકો. ચાલો W ની કિંમત બોલો કેટલી છે? યસ, કેટલી છે? 6.3 × 100 ડિવાઈડ બાય શું થશે? મોલેક્યુલર વેઇટ આપેલું જ છે, જો ગણવાની જરૂર નથી. 126 ગુણ્યા ML ની અંદર કદ જો કેટલું છે, ક્યાં આપેલું છે? ઓકે, કદ તો આપણે શોધવાનું જ છે. યસ, તો શું કરશું? આ કદને હું અહીંયા લઈ આવું, આ મોલારિટી ને ત્યાં લઈ જાઉં, એટલે V અહીંયા શું આવે? ML, અને અહીંયા શું આવશે? મોલારિટી. મોલારિટી કેટલી છે જોવો તો? 0.01 મોલર છે ને, એટલે 0.01. ચાલો ભાગાકાર કરો, શું જવાબ આવે છે? શું જવાબ આવે છે? ઓકે, 5000. તો આ 5000 શું આવ્યું આપણો? VML. પણ જો અહીંયા આપણને કેટલા લીટર પૂછેલું છે, તો શું કરાય? 5000 ml છે, ml માંથી લીટરમાં ફેરવવા, જળ વડે ભાંગી દેવાય, આન્સર શું આવી જશે? 5 લીટર. ક્લિયર? તો આવી રીતના તમે શું કરી શકો? દાખલાઓ જે છે એમની પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, ચાલો હજુ વધારે જે દાખલાઓ છે અલગ રીતના એમને આપણે સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરીએ. તો જો આપણે G-NEET ના દાખલાઓને સોલ્વ કરવાની ટ્રાય કરીએ, G-NEET ની અંદર કઈ પ્રકારના મોલારિટીના દાખલા પૂછાય છે એને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ચાલો જો શું કીધું છે? 5 મોલર BCl3 ના દ્રાવણમાં B+3 અને Cl- ની મોલારિટી ગણો. તો આ પ્રકારના દાખલાઓ G-NEET ની અંદર પૂછાઈ શકે છે. શું કરવામાં આવે? તો જો આપણને પહેલા તો અહીંયા BCl3 ની મોલારિટી આપી જ દીધી છે. કેટલી છે BCl3 ની મોલારિટી? BCl3 ની મોલારિટી કેટલી છે? 5 મોલર. ક્લિયર ને? 5 મોલર BCl3 ની મોલારિટી છે. પણ આપણને કોની શોધવાની કીધી? જો B+3 અને Cl- ની. તો હંમેશા યાદ રાખજો, BCl3 નું ત્યારે તમે જળ વિભાજન કરો અને જ્યારે પાણીમાં નાખો ત્યારે એમની અંદર આયનો પ્રોડ્યુસ થશે. કયા આયનો પ્રોડ્યુસ થાય? તો B+3 આયન એક બને, વત્તા ક્લોરિન છે એ કેવો હોય? માઇનસ, એટલે Cl- બને. પણ જો અહીંયા કેટલા ક્લોરિન છે? 3, એટલે એને બેલેન્સ કરવા આપણે શું લખીએ? 3Cl-. ક્લિયર? આટલું ધ્યાનમાં રાખવાનું. BCl3 માંથી B+3 બન્યો અને 3Cl- બન્યો. સમજાય છે? ચાલો હવે BCl3 ની મોલારિટી કેટલી હતી? આની જોવો તો આની 5 મોલર છે. તો આની 5 મોલર હોય તો આની પણ કેટલી થાય? 5 મોલર. અને આની પણ Cl- ની પણ 5 થાય, પણ Cl- 1Cl- ની 5 થાય. પણ અહીંયા કેટલા Cl- છે? 3. તો ગુણ્યા 3 કરવા પડે, એટલે કેટલી થશે? 15 મોલર. સમજો છો? B+3 ની તો 5 મોલર જ થશે, અહીંયા સમજો 2 હોત તો 10 મોલર થાત. કહેવાનો મતલબ BCl3 નું તમે જળ વિભાજન કરો એટલે B+3 અને 3Cl- મળ્યા. આ જેટલી મોલારિટી હોય ને BCl3 ની,
એટલી જ બી પ્લસ ની થાય ને એટલી જ સીએલ માઇનસ ની થાય. પણ જો બી પ્લસ એક જ છે એટલા માટે 5 મોલર જ રહ્યું, પણ અહીંયા સીએલ માઇનસ 3 છે એટલા માટે કેટલા મોલર કહેવાય? 15 મોલર કહેવાય. સમજાય છે? આ રીતના દાખલાઓ પણ પૂછી શકાય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવું આ ખૂબ જરૂરી છે. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો કરો એટલે વધારે ધ્યાનમાં આવે. જો શું કીધું છે, 39 ગ્રામ એલ ઓએચ થ્રાઇસ ને 1 લિટર દ્રાવણમાં ઓગાળી બનતા દ્રાવણમાં ઓએચ માઇનસ ની સાંદ્રતા શોધો. અત્યાર સુધી આપણે જે શોધીએ ને મોલારિટી ઉપરથી, તો શું થાય? મોલારિટી ઉપરથી જે શોધીએ એનો મતલબ શું છે? એનો મતલબ એવો છે કે આપણે એલઓએચ થ્રાઇસ ની મોલારિટી શોધીએ છીએ, પણ આમાં તો એલઓએચ થ્રાઇસ માંથી ઓએચ માઇનસ ની મોલારિટી પૂછેલી છે. અહીંયા સાંદ્રતાની જગ્યાએ તમે શું લખી શકો? મોલારિટી. એક પ્રકારનો એકમ જ છે ને સાંદ્રતાનો, મોલારિટી. બરાબર? તો જો ઓએચ માઇનસ ની મોલારિટી ગણવાની છે, અત્યાર સુધી આપણે શું કરતા હતા? એલઓએચ થ્રાઇસ આખાની મોલારિટી ગણતા હતા. તો આની અંદર પણ તમારે પહેલા એલઓએચ થ્રાઇસ ની મોલારિટી તો શું કરવી પડે? ગણવી જ પડે. ની મોલારિટી, બરાબર? એલઓએચ થ્રાઇસ ની મોલારિટી સૂત્ર મૂકો, કયું છે? યસ, ડબલ્યુ ગુણ્યા 1000 ના છેદમાં એમ ડબલ્યુ ગુણ્યા વી એમ એલ માં. ચાલો મૂકો, ડબલ્યુ ની કિંમત કેટલા ગ્રામ છે? 39 ગ્રામ એટલે 39 × 100 છેદમાં શું આવશે? એમ ડબલ્યુ. એલઓએચ થ્રાઇસ નું કરો, આણ્વીય દળ કેટલું આવે છે? એલ્યુમિનિયમ નું 27. 27 વત્તા 3 એટલે કેટલા થાય? 30. 30 ને 16 તેરી 48. 48 વત્તા 30 કેટલા આવશે? 78. 78 ક્રોસ વી એમ એલ કેટલા એમ એલ છે? 1 લિટર, એનો મતલબ 1000 એમ એલ. ચાલો કેટલા થશે? 78 અને અહીંયા ડિવાઈડ બાય 2, 1000 1000 કેન્સલ, બરાબર 1/2 એટલે શું કહેવાય? 0.5 મોલર, અથવા તમે કેપિટલ એમ લખી શકો. તો આ જે આવી કોની આવી મોલારિટી? 0.5 મોલર આવી એલઓએચ થ્રાઇસ ની આવી. પણ આપણને કોની પૂછેલી છે? જુઓ, ઓએચ માઇનસ ની. તો હવે જુઓ, એલઓએચ થ્રાઇસ નું જળ વિભાજન કરાવો. એલઓએચ થ્રાઇસ શું લખી શકો સમીકરણ તમે? એલ પ્લસ 3 વત્તા 3 ટાઈમ ઓએચ માઇનસ. જેટલી આની મોલારિટી હોય એટલી જ આની હોય અને એટલી જ આની હોય. પણ અહીંયા 3 ઓએચ માઇનસ છે એટલે તમે કેટલા વડે ગુણી દેશો? જો આની કેટલી મળી આપણને? 0.5, બરાબર ને? આની કેટલી આવશે? 0.5, બરાબર? તો આની કેટલી થાય? 0.5 × 3 એટલે કેટલી થશે? યસ, 1.5. 1.5 મોલર આવડશે ને. હવે જો આવી રીતના દાખલાઓ જીનીટ ની અંદર પૂછાય છે, સમજા? ઓકે, એના પછીનો જે દાખલો છે તમને હું જાતે ગણવા માટે આપું છું. એની અંદર જો ફરી પાછું એ જ છે, 250 ml એટલે કદ આપેલું છે, 95 ગ્રામ વજન આપેલું છે, અને તમે પહેલા શું શોધી લેશો? એના ઉપરથી મોલારિટી શોધી લેશો, અને પછી તમારે એમજી પ્લસ 2 ને સીએલ માઇનસ ની કરવાની. તો એમજી સીએલ 2 નું જળ વિભાજન કરાવો, એનું વિદ્યુત વિભાજન કે જળ વિભાજન થાય એટલે એમજી પ્લસ 2 સીએલ 2 સીએલ માઇનસ આવશે. એટલે જે તમારો એમજી સીએલ 2 નો જવાબ આવે એમાં એમજી સીએલ 2 ની જેટલી મોલારિટી હશે એટલી જ એમજી ની થશે. પણ એના કરતા ડબલ કોની થાય? સીએલ માઇનસ ની. તમે કરજો, જાતે ટ્રાય કરજો એટલે તમને આવડશે. ક્લિયર? ચાલો એના પછી આગળના ટોપિક ઉપર આપણે જીનીટ ના ટોપિક ઉપર આપણે આગળ જઈએ. શું છે જીનીટ નો ટોપિક? તો જીનીટ નો એક ટોપિક છે મિશ્ર દ્રાવણ ની મોલારિટી શોધો. અત્યાર સુધી આપણે કોઈ એક પર્ટિક્યુલર દ્રાવણ ની મોલારિટી શોધતા હતા, હવે શું કરવાનું છે? મિશ્ર દ્રાવણ ની મોલારિટી શોધવાની. મિશ્ર દ્રાવણ એટલે કેવા દ્રાવણો? જેને તમે મિક્સ કરો ને તો એ એકબીજાની અંદર મિશ્ર થાય, પણ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. સમજાય છે? કેમ કે જો રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ તો શું થાય? તો નવો પદાર્થ બની જાય. તો એના માટે આપણે આ સૂત્ર લાગુ પાડી શકીએ નહીં. તો કહેવાનો મતલબ છે, મિશ્ર દ્રાવણ ની મોલારિટી ક્યારે વાપરી શકાય? જ્યારે બંનેને તમે મિશ્ર કરો પણ તેઓ શું ન કરતા હોય? રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય. ક્લિયર ને? તો એના માટે આપણે એ જે દ્રાવણ બનશે જ્યારે તમે મિશ્ર કરી દેશો પછીનું દ્રાવણ, એની તમારે મોલારિટી શોધવી હોય તો તે તમે આ સૂત્રની મદદથી શોધી શકો. અહીંયા આપણે બે જ લીધા છે, બે દ્રાવણોને મિક્સ કર્યા છે, એટલા માટે 3 દ્રાવણ હોય તો તમારે અહીંયા એક ટર્મ વધારી દેવાની, M3V3 અહીંયા એક વધારી દેવાની. ક્લિયર ને? અત્યારે આપણે બે દ્રાવણોની વાત કરીએ છીએ એટલે M1V1 + M2V2 = MV. શું છે M1 એટલે? M1 એટલે જે પહેલું દ્રાવણ હશે એની મોલારિટી, V1 એટલે જે પહેલું દ્રાવણ હશે એનું કદ, M2 એટલે બીજા દ્રાવણની મોલારિટી એનું કદ, કેપિટલ M. કેપિટલ M એટલે શું થશે? જે દ્રાવણને તમે મિક્સ કરી દો છો
પછી જે મોલારિટી આવે છે એ મોલારિટી એટલે એમ છે અને વી એટલે શું છે જો મેં અહીંયા લખેલું છે વી એટલે આ પહેલું જે દ્રાવણ હતું એનું કદ અને આ જે બીજું દ્રાવણ છે એનું કદ એ બે તમે મિશ્ર કર્યું ને એટલે વી એટલે શું થાય કુલ કદ કુલ કદ કેટલું હોય તો પહેલાનું વત્તા બીજાનું ક્લિયર એટલે વી બરાબર શું થાય વી વન પ્લસ વી ટુ થાય તો આ રીતના આને રિલેટેડ જે દાખલાઓ છે ચાલો એને આપણે સોલ્વ કરીએ તો જો પહેલો દાખલો છે પોઈન્ટ એક મોલર 100 ml H2SO4 અને પોઈન્ટ બે મોલર 500 ml H2SO4 ને મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી ગણો હમણાં જ આપણે વાત કરી ને કે બે દ્રાવણ એકબીજામાં મિશ્ર થાય H2SO4 H2SO4માં મિશ્ર થાય બરાબર પણ એ બંને એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકે નહીં એટલે કરતા નથી તો જો આપણે કરીએ કેવી રીતના કરવાનું આપણે સૂત્ર યાદ કરો M1V1 શું સૂત્ર હતું M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ શું થાય MV ચાલો હવે ફટાફટ કિંમતો મૂકો M1 ની કિંમત M1 એટલે કેટલા 0.1 એટલે 0.1 ગુણ્યા V1 એટલે કેટલા થાય યસ V1 એટલે કેટલા થશે 100 પ્લસ M2 એટલે કેટલા છે 0.2 ગુણ્યા V2 એટલે કેટલા છે 500 કિંમત લખું છું બીજું કશું કરતો નથી જો શું છે V2 એટલે 500 બરાબર MV ની અંદર M તો આપણે શોધવાની પરિણામી દ્રાવણની મોલારિટી એટલે M અને V એટલે શું થાય V1 પ્લસ V2 V1 એટલે 100 V2 એટલે 500 ટોટલ કેટલું થશે V એટલે 600 એટલે કેમ આવ્યા ખબર પડી ને આ V1 પ્લસ V2 કર્યું છે V1 ના 100 અને V2 ના 500 એટલે 100 પ્લસ 500 એટલે 600 બરાબર એવી રીતના આપણે કરેલું છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ 0.1 ગુણ્યા 100 કરો એટલે શું જવાબ આવે શું આવશે 10 બરાબર પ્લસ અહીંયા 0.2 ગુણ્યા 500 એટલે તમારો જવાબ છે 100 બરાબર એમ અને આને આપણે લઈ લઈએ છેદમાં 600 ચાલો 100 વત્તા 10 કરો કેટલા થાય 110 એટલે એમ બરાબર 110 ના છેદમાં 600 ભાગાકાર કરો શું આવે છે 0.1833 ઓકે તો રાઈટ ચાલો શું જવાબ આવે છે 0.1833 મોલર ક્લિયર ને આવડશે ને એકદમ ઇઝી છે કશું કરવાનું નથી સીધું સૂત્ર મૂકો અને જવાબ લઈ આવો ત્રણ આપેલા હોય તો ત્રણ મૂકવાના અહીંયા M3V3 આવે વી ની અંદર V1 પ્લસ V2 પ્લસ V3 આવે કશું અઘરું નથી ચાલો એક MCQ છે JEE 2013 ની અંદર પૂછાયેલો છે જો આ એટલા માટે જરૂરી છે આવડે કે નહીં JEE ની અંદર કે નીટ ની અંદર પૂછાણો હોય તો એકદમ સિમ્પલી રીતે તમે સોલ્વ કરી શકો 750 ml શું છે 0.5 મોલર HCl 250 ml 2 મોલર HCl બે ને મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી કરી શકો કે નહીં ચાલો પોઝ લઈને ફટાફટ ગણી નાખો ઓકે ચાલો શું જવાબ આવે છે આપણે કરીએ જો M1V1 પ્લસ M2V2 બરાબર શું થશે MV થશે ચાલો M1 એટલે શું છે M1 બરાબર છે 0.5 ગુણ્યા V1 એટલે શું છે 750 બરાબર પ્લસ M2 એટલે શું છે 2 મોલર ગુણ્યા V2 એટલે કેટલા છે 250 અને એમ આપણે શોધવાનું વી 750 પ્લસ 250 એટલે કેટલા થશે 1000 ક્લિયર ને ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરો તમારો જવાબ શું આવશે તમારો જવાબ બધાનો આવશે એ 0.m બરાબર શું આવશે 0.875 મોલર આવશે કેટલા આવશે 0.875 મોલર ક્લિયર ને ફાવશે આવડશે ને ઓકે ચાલો નેક્સ્ટ એના પછીના આપણે દાખલાની વાત કરીએ ઓકે શું કીધું છે જો આ જો પાછા ઓલા જેવા દાખલા એવા હમણાં આપણે આગળ કરેલા હતા એના જેવા દાખલા છે જો 300 ml 3 મોલર NaCl અને 200 ml 4 મોલર BaCl2 માં ઉમેરવામાં આવે તો પરિણામી દ્રાવણમાં Cl- ની સાંદ્રતા શોધો તો આ લેવલ 2 ના દાખલા છે કેવી રીતના કરશો જો હું તમને એવું કહું છું 3 મોલર NaCl ની અંદર આપણે પહેલા તો પરિણામી દ્રાવણમાં કોની સાંદ્રતા શોધવાની નક્કી કરી લ્યો કોની Cl- ની ક્લિયર તો આપણે હમણાં આગળના દાખલાઓની અંદર હમણાં જ કીધું હતું 3 મોલર NaCl નો અર્થ શું થાય 3 મોલર NaCl નો મતલબ આનું તમે વિભાજન કરાવો તો આયનીકરણ થઈને શું બનશે Na+ વત્તા શું બને Cl-. તો જો આ 3 મોલર હોય એનો અર્થ આ કેટલા હોય 3 મોલર આ પણ કેટલા હોય 3 મોલર કંઈ નથી એટલે 1-2 આંકડા વધતો અહીંયા ગણવું પડે ક્લિયર ને
એવી રીતના આપણે પહેલા બીએસીએલ ટુ નું કરી લઈએ. કેટલા મોલર છે જોવો તો, 4 મોલર બીએસીએલ ટુ. ચાલો હવે લખતા મારી પહેલા તમને આવડવું જોઈએ, શું લખશો? બી એ પ્લસ ટુ વત્તા ટુ ટાઈમ્સ સીએલ માઇનસ. ક્લિયર ને? કેટલા મોલર છે? 4 મોલર. તો બી એ પ્લસ ટુ કેટલા આવે જો, કઈ આંકડો નથી એટલે 4 મોલર. અહીંયા 4 મોલર આવે પણ કેટલા સીએલ માઇનસ છે? 2. તો કેટલા થશે? વેરી ગુડ, 8 મોલર. હવે મને એવું લાગે છે કે તમને આવડે છે. ક્લિયર? ઓકે ચાલ, મળી ગયા બંનેની અંદર સીએલ માઇનસ, આપણને મળી ગયા સીએલ માઇનસ ની મોલારિટી મળી ગઈ. તો હવે સીધું સૂત્ર મૂકો. કયું? એમ વન વી વન પ્લસ એમ ટુ વી ટુ બરાબર એમ વી. ક્લિયર ને? પણ અહીંયા તમે એમ વન શું મૂકશો, કોની મોલારિટી તમારે શોધવી છે? સીએલ માઇનસ ની. તો અહીંયા એમ વન સીએલ માઇનસ નું મુકાય, આ ભૂલ નહીં કરતા, બરાબર ને? તો જો આ પહેલાની અંદર એનએસીએલ માં સીએલ માઇનસ ની મોલારિટી કેટલી છે? 3. 3 ગુણ્યા વી વન ની અંદર એનું કદ કેટલું છે? 300 ml. ક્લિયર? પ્લસ એમ ટુ એટલે બીએસીએલ ટુ માં સીએલ માઇનસ ની મોલારિટી કેટલી છે? 8 મોલર. એટલે 8 ગુણ્યા વી ટુ, કદ એનું કેટલું છે જુઓ? 200 ml. બરાબર. ચાલો એમ એટલે સીએલ માઇનસ ની આપણે સાંદ્રતા, સોરી મોલારિટી શોધવાની, એટલે એમ અને વી કદ ગણો કેટલું થાય? 300 + 200 એટલે કેટલું કદ થશે? 500 ml. ચાલો અહીંયા સુધી ક્લિયર છો? ઓકે. 3 × 300 એટલે કેટલા થશે? 900 + 8 × 2 = 1600 બરાબર એમ અને કૌંસમાં 500. ચાલો શું થશે કયો મને? મોલારિટી બરાબર 900 + 1600 એટલે 2500, 2500 / 500 એટલે શું આવશે? 5 લિટર. 2500 / 500 એટલે 5 મોલર, સોરી લિટર નહીં, શું આવશે? 5 મોલર. ક્લિયર આવડશે ને? એટલે આ રીતના કરવાનું. જો નીચેનો દાખલો હું તમારા ઉપર છોડું છું, સમજાવી દઉં શું કરવાનું, પછી તમે જાતે કરજો. ડેસીમીટર એટલે શું થાય? 1 dm³ બરાબર આપણે હમણાં જ ભણ્યા છે 1 લિટર કહેવાય. આ ધ્યાનમાં રાખજો. શું કહેવાય? 1 dm એટલે 1 dm³ નો ઘન એટલે 1 લિટર કહેવાય. તો એના ઉપરથી કરો. ચાલો શું કરશો, પહેલા આની અંદર આપણે શોધવાની કોની મોલારિટી છે જુઓ, OH માઇનસ ની. તો આ તમને બે દ્રાવણો આપેલા છે, એક CaOH ટ્વાઇસ અને બીજું NaOH. બંનેની અંદર એને OH માઇનસ તો છે જ, આની અંદર તમે આયનીકરણ કરશો એટલે શું થશે? સીએ પ્લસ ટુ પ્લસ ટુ ટાઈમ OH માઇનસ થવાના. ક્લિયર ને? અને ઓલાની અંદર શું થશે NaOH માં? તો Na પ્લસ વત્તા OH માઇનસ થવાનું. તો આ 1 મોલર છે એનો મતલબ આ 1 જ હશે. આની કેટલી થઈ જશે? 2 મોલર. ઓલાની અંદર 0.4, તો 0.4 આ નહીં થાય, 0.4 આ નહીં થાય, 2 ની સમાન જ રહે. ક્લિયર ને? તો તમને મોલારિટી મેં શોધી દીધી, તમને લીટર પણ આપેલા છે, સીધું લીટર લઈને જ કરજો, ચાલશે બરાબર. તો તમારો જવાબ આના ઉપરથી આવવો જોઈએ. ક્લિયર ને? ઓકે ચાલો, આવડશે આ પ્રકારના દાખલાઓ. ઓકે, તો હજુ 1 મોલારિટીની અંદર આપણે ટર્મ બાકી છે, અને તે એટલે જ્યારે આપણે કોઈ દ્રાવણ લઈએ અને એ દ્રાવણનું આપણે મંદન કરાવીએ. મંદન કરવું એટલે એની અંદર શું ઉમેરવું? પાણી ઉમેરીએ, અને પાણી ઉમેરીએ ત્યારે બનતું નવું જે દ્રાવણ છે એ નવા દ્રાવણની મોલારિટી કેવી રીતના શોધી શકાય એની આપણે ચર્ચા કરીએ. ક્લિયર? ચાલો, મોલારિટીને આધારિત સૌથી છેલ્લી ટર્મ આપણી બાકી છે. આ પણ આપણા જીનીટનો ટોપિક છે. શું છે? મંદન કરતા જે મોલારિટીનો ફેરફાર થાય એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. જો પહેલા તો મંદન કરવું એટલે શું, આ આપણને ધ્યાનમાં હોવું જોઈએ. તો મંદન કરવાનો અર્થ છે એમાં શું ઉમેરવામાં આવે? પાણી ઉમેરવામાં આવે. અને તમે એમાં પાણી ઉમેરશો એટલે સાંદ્રતા શું થશે? ઘટશે. આપણે જેમ પહેલું ઉદાહરણ લીધું હતું ને, કે 3 ચમચી તમે એમાં ખાંડ નાખી દી, પણ જો તમે એમાં પાણી ઉમેરતા જાવ તો એક સમય એવો આવે કે એનો જે ગળપણ છે એ ગળપણ શું થતી જાય? ઘટતી જાય. તો કહેવાનો મતલબ પાણી ઉમેરવું એનો અર્થ થાય મંદન કરવું. અને મંદન કરીએ ત્યારે નવું જે દ્રાવણ બને એમની મોલારિટી કેવી રીતના શોધવામાં આવે? તો એના માટેનું સૂત્ર છે m1v1 = m2v2. ખાસ ધ્યાનમાં રાખજો, આમાં v1 એટલે પ્રારંભિક કદ થાય જે તમે પહેલેથી લીધેલું છે, અને v2 એટલે કેટલું કદ થાય અંતિમ જે લાસ્ટમાં આવે છે એ કદ. બરાબર, આમાં કન્ફ્યુઝન નહીં થતા. ઓકે ચાલો, m1 અને m2 શું છે? તો m1 અને m2 એ પ્રથમ અને પ્રથમ દ્રાવણની મોલારિટી અને પછી મંદન કર્યા પછીની મોલારિટી છે. ક્લિયર? ચાલો પહેલો આપણે એક દાખલો ગણવાની ટ્રાય કરીએ. 1 મોલર HCl ના 500 ml દ્રાવણની સાંદ્રતા 0.1 મોલર કરતા કેટલું પાણી ઉમેરવું પડશે? આપણે પહેલાથી 1 મોલર દ્રાવણ લઈ લીધું છે. કેટલું દ્રાવણ લીધું છે? 500 ml.
તો આપણી પાસે જો જે જે કિંમતો હોય એ લખી દેવાની. એમ વન બરાબર શું છે? તો એમ વન બરાબર એક મોલર છે, બરાબર. ત્યાર પછી આપણી પાસે વી વન શું છે? તો વી વન બરાબર શું છે આપણી પાસે? 500 ml છે. ક્લિયર? ચાલો હવે આપણે શું કરવાનું છે, એમ ટુ આપણી પાસે છે, કેટલા બનાવવાનું છે એના દ્રાવણને? 0.1 molar, એટલે એમ ટુ બરાબર 0.1 molar અને વી ટુ બરાબર કેટલા, બરાબર ને? પણ જોજો વી ટુ જે મળશે, આપણે પહેલા દાખલો ગણીએ પછી હું તમને સમજાવું. જો આપણે પહેલા વી ટુ શોધી લઈએ, એમ વન વી વન બરાબર શું થશે? એમ ટુ વી ટુ. એમ વન ની કિંમત મૂકો 1 × વી વન એટલે શું છે? 500, બરાબર. એમ ટુ ની કિંમત શું છે? 0.1 અને એને ગુણ્યા વી ટુ. તો જવાબ શું આવશે? વી ટુ બરાબર, વી ટુ બરાબર સીધું 0.1 એટલે 1/10 એટલે 5000 અને આ શું એવા ml. તો વી ટુ આવી ગયો. હવે જો આ જે વી ટુ આવ્યું એ અંતિમ કદ છે. અંતિમ કદ નો મતલબ લાસ્ટમાં કદ. જ્યારે આપણને એવું પૂછેલું છે કે કેટલું પાણી ઉમેરવું પડે, આપણને એમ નથી કીધું કે વી ટુ અંતિમ કદ શું થશે, કેટલું ઉમેરવું પડે. ઓલરેડી 500 ml તો એની અંદર પાણી હશે જ, કેમ કે પહેલા જ આપણે એનું કદ 500 ml લીધેલું છે. તો 500 તો હશે જ, તમે ઉપરથી કેટલું નાખ્યું, કેટલું નાખ્યું અંતિમ, તમે કેટલું કર્યું? 5000. 500 હતું, 5000 કર્યું, એનો મતલબ કેટલું પાણી એમાં નાખ્યું. તો આપણે શું કરવું પડે? 5000 માંથી 5000 માઇનસ 500 એટલે તમારે શું આવશે જવાબમાં? યસ, શું આવે? 4500 ml પાણી ઉમેરવું પડે. થોડુંક નીચે લખાઈ ગયું છે, બરાબર. શું છે સમજાને? મતલબ કહેવાનો મતલબ કેટલું પાણી ઉમેરવું પડે. 500 તો હતું જ પહેલેથી, તમે કેટલું ઉમેર્યું? 4500 ml. એટલે 4500 ઉમેર્યું એટલે અંતિમ કદ શું થયું? જો 5000 ml થયું. સમજા? આ એક ભૂલ નહીં કરતા, મને તમારે આ ભૂલની બીક લાગે છે. ક્લિયર? ઓકે ચાલો નેક્સ્ટ. હજી એક દાખલો ગણીએ એટલે તમારી ભૂલ જે થતી છે એ અટકશે. શું કરીએ? જો આપણે આ દાખલાની અંદર 0.5 molar HCl 1 લિટર દ્રાવણ, એને 10 ગણું મંદ કરવામાં આવે તો કેટલું પાણી ઉમેરવું પડે? ફરી પાછું એ જ. ચાલો આપણે શું કરશું, પહેલા એમ વન આપણને ખબર છે કેટલો છે, એમ વન 0.5 molar. વી વન આપણને ખબર છે કેટલો છે, 1 લિટર. જો લિટરમાં આપેલું હોય તો લિટર જ લેવાનું, ml માં હોય તો ml લેવાનું. પછી એમ ટુ, હવે જુઓ સાંભળો ખાસ અગત્યની વાત, કેટલા 10 ગણું મંદ કરવામાં આવે. કોનું 10 ગણું? 0.5 નું 10 ગણું. તો એમ ટુ બરાબર શું થાય? 0.5 અને એનું 10 ગણું એટલે 1/10, બરાબર ને? 10 ગણું મંદ કરવાનું છે, સમજો છો? એટલા માટે આપણે 1/10 શું કર્યું? 10 કર્યા, 10 ગણું મંદ કર્યું. ઓકે, એટલે એમ ટુ આપણને મળ્યો 0.5 × 1/10. અને આપણે શું શોધવાનું છે? કેટલું પાણી ઉમેરવું પડે. તો એના પહેલા આપણે વી ટુ શોધવો પડે ને, પછી આપણે શોધીશું કેટલું ઉમેરવું પડશે. ઓકે ચાલો, તો સૂત્ર મૂકો, એમ વન વી વન બરાબર એમ ટુ વી ટુ. ઓકે, એમ વન ની કિંમત 0.5 × વી વન એટલે 1 લિટર, બરાબર. એમ ટુ ની કિંમત 0.5 × 1/10 અને એને ગુણ્યા વી ટુ. ચાલો 0.5 0.5 કેન્સલ, આ 10 અહીંયા ગુણાઈ જશે એટલે વી ટુ આવી ગયો આપણો. શું આવી ગયો? 10 લિટર. એટલે તમારે એ દ્રાવણને 10 ગણું જો મંદ કરવું હોય તો 10 લિટર કદ થાય ત્યાં સુધી પાણી ઉમેરવું પડે. પણ આપણે આમાં એટલું એવું પૂછેલું છે કેટલું ઉમેરવું પડે, તો ઓલરેડી 1 લિટર તો હતું જ. આ તમે અંતિમ કદ 10 લિટર કર્યું તો એનો મતલબ 10 - 1 એટલે બરાબર 9 લિટર પાણી ઉમેરવું પડે. એટલે ખબર પડે છે આ શું કરીએ છીએ આપણે, આ ખબર પડે છે ને? ઓકે ચાલો, 10 - 1 બરાબર 9 લિટર થઈ ગયું. 9 લિટર પાણી તમારે ઉમેરવું પડે. આ એમ કીધું હોત ને કે અંતિમ કદ કેટલું થાય તો તમારો જવાબ 10 આવે, પણ અહીંયા એમ કીધું છે કેટલું પાણી ઉમેરવું પડે. 1 લિટર તો ઓલરેડી તમે લીધું જ હતું, એમાંથી તમે કદ કેટલું કર્યું? 10 લિટર. તો 1 માંથી 10 કદ કર્યું એનો મતલબ તમે કેટલા લિટર પાણી ઉમેર્યું છે વધારે? 9 લિટર પાણી ઉમેર્યું છે. ક્લિયર? ચાલો એના પછીનો દાખલો છે, આ તમે જાતે પ્રેક્ટિસ કરજો. આની અંદર જો શું કીધું છે આપણને, ઓલરેડી બંનેના વી ટુ આપી દીધા છે. જો 500 ml કરવામાં આવે, 250 હતું એમાંથી 500 કરી દીધું એટલે સીધો વી ટુ લઈ લેવાનો અને આપણે શું શોધવાનો છે? એમ ટુ શોધવાનો છે. ક્લિયર? આ એકદમ સિમ્પલ દાખલો છે, સિમ્પલ રીતે પૂરો થઈ જશે. 0.25 તમારો જવાબ આવશે. ક્લિયર છો? ઓકે
તો આજના આપણા લેક્ચરનો હોમવર્ક છે, એકદમ ઓછા દાખલા જે મેં આપ્યા છે, ખાલી 3 દાખલાઓ તમારે ગણવાના છે, એની પ્રેક્ટિસ કરવાની છે. આજે ઘણું બધું આપણે નવું શીખ્યા છીએ. એક ટર્મ આજે આપણે પૂરી કરી, સાંદ્રતાનો એક એકમ મોલારિટી છે એને રિલેટેડ આપણે બોર્ડ જોયું, એને રિલેટેડ આપણે જીનીટ જોયું, એના જે દાખલા હતા એમને પણ આપણે સોલ્વ કર્યા. તો આ લેક્ચરનું મહત્ત્વ ખૂબ જ વધારે છે અને એટલા માટે તમે એકદમ શાંતિથી અને વ્યવસ્થિત રીતે ફરી પાછો સમય મળે ત્યારે મોલારિટીના લેક્ચરને ફરી પાછા રિપીટ કરજો અને આને રિલેટેડ જે પણ દાખલાઓ હોય એમને ખાસ 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 સોલ્વ કરવાની ટ્રાય કરજો. થેન્ક યુ વેરી મચ.